દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક યોજનાઓ દાખલ કરવામાં આવી છે, જેમાં પહેલી આપણે લઈએ વાઘ પરિયોજના. 20મી સદીની શરૂઆતની અંદર ભારતમાં 40,000 કરતાં વધારે વાઘ હતા. આજે એની સંખ્યા એ ખૂબ ઘટી ગયેલી જોવા મળે છે. આ વાઘ પરિયોજના અંતર્ગત વાઘને બચાવવા માટે ઈસવીસન 1971ની અંદર વાઘ પરિયોજના દાખલ કરવામાં આવી હતી. આજે 44 જેટલા ક્ષેત્રો છે એની ઉપર વાઘ પરિયોજના કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલો છે, એટલે કે કાર્યરત છે. વાઘના કુદરતી આવાસ અને પર્યાવરણ જાળવવાના કેટલાય પગલાં લેવાયા છે, જેથી કરીને વાઘનો વિનાશ થતો અટકાવી શકાય અને વાઘની વસ્તીમાં વધારો કરી શકાય. એવું જ વિશિષ્ટ પ્રાણી એટલે દીપડો. જાણવી જેવી મહત્વની વાત એ છે કે તે બિલાડી કુળનું પ્રાણી ગણવામાં આવે છે. સિંહ વાઘની તુલનાએ નાનું, પણ નાના જે બિલાડી કુળના પ્રાણીઓ છે એમાં થોડુંક મોટું એટલે મધ્યમ કક્ષાનું કહી શકાય એવું આ પ્રાણી છે, તે સંપૂર્ણ ભારતની અંદર દીપડાઓ જોવા મળે છે. બધા જ પ્રકારના જંગલોની અંદર થોડા ઘણા પ્રમાણમાં વસ્તી જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગનું પણ હોય છે, શરીર ઉપર વિશિષ્ટ પ્રકારના ટપકાવાળું પણ જોવા મળે છે, અને ગુજરાતના જંગલોની અંદર સૌથી વધારેમાં વધારે જોવા મળે છે. ઘણી વખત એવું તમને જોવા મળે કે કોઈ માનવ વસ્તી હોય એની આસપાસ આ દીપડાઓ છે એ ઘૂસી આવે છે અથવા ચડી આવે છે. લોકો ઘણી વખત ડરના માર્યા એને ચિત્તો સમજે છે અને લોકો એનો શિકાર કરી નાખે, મારી નાખે છે. તો એ ખરેખર ચિત્તો નથી પરંતુ દીપડો છે. બંનેનો ખરેખર રંગ ને આકાર ને સ્વરૂપ છે ને મળતું આવે છે, એટલે આપણે દીપડો અને ચિત્તો છે એની અંદર ભેદ પારખવો ખૂબ મુશ્કેલ ઘણી વખત બનતો હોય છે. ભારતની અંદર એવી બીજી એક પરિયોજના હાથ ધરવામાં આવી, તેનું નામ છે હાથી પરિયોજના. હાથીની જે સંખ્યા ઘટી રહી છે એને વધારવા માટે ભારત સરકારે જે યોજના અમલમાં મૂકી એને હાથી પરિયોજના કહેવામાં આવે છે, અને ઈસવીસન 1992ની અંદર આ પ્રકારની પરિયોજના દાખલ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હતો કે હાથીઓને કુદરતી આવાસમાં તેના કુદરતી નિવાસસ્થાનો અને સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાનો છે, એટલે એનું જતન કરવાનો મુખ્ય હેતુ રહેલો છે. હાલમાં ભારતની અંદર 26 સંરક્ષિત વિસ્તારો જોવા મળે છે. 26 જગ્યાએ હાથીઓ છે એની જાળવણી કરવામાં આવે છે હાથી પરિયોજના અંતર્ગત, અને હાથીઓના પાલન પોષણ પણ આ હેતુ એક રાખવામાં આવ્યો છે હાથી પરિયોજના અંતર્ગત, જેથી હાથીઓની સંખ્યા ભારતમાં દિન પ્રતિદિન વધારી શકાય. ત્યાર પછી આપણે જેની વાત કરતા હતા એ છે ચિત્તો. વિશિષ્ટ કહી શકાય એવું પ્રાણી આજે ભારતના બધા જ જંગલોની અંદર કુદરતી અવસ્થામાં લુપ્ત થઈ ગયેલો છે. આજે આફ્રિકાના જંગલોની અંદર કુદરતી આવાસમાં ક્યાંક નિહાળવા મળે છે, જોવા મળે છે, બાકી ભારતની અંદર સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલો છે. ભારતના પ્રાણી સંગ્રહાલયોની અંદર થોડા ઘણા અંશે એ આપણે હાજવીને મૂકેલા છે જોવા માટે, અન્યથા કુદરતી આવાસની અંદર ક્યાંય જોઈ શકાતા નથી. તો એ ચિત્તો આજે ભારતમાંથી ગુજરાતમાંથી લુપ્ત થયેલું પ્રાણી ગણી શકાય. હાથીઓની જેમ જાળવણી કરવામાં આવે છે એમ ગેંડા પરિયોજના પણ ભારત સરકારે ગેંડાની વસ્તી વધારવા માટે અમલમાં મૂકેલી એક પરિયોજના છે, જેમાં એક સિંગી ભારતીય ગેંડાનું સંરક્ષણ આ યોજના અંતર્ગત થાય છે, જે સૌથી વધુમાં વધુ અસમ રાજ્યની અંદર જોવા મળે છે. બંગાળના સુંદરવનની અંદર આ પ્રકારના ગેંડા છે એ જોવા મળે છે, અને ભારત સરકારે રાયનો વિઝન 2020 સુધીની અંદર તેની 3,000 વસ્તી વધે એ માટે આ યોજના છે એ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. અહીં સુધી આપણે બરાબર ભારતનું વિશિષ્ટ પ્રાણી એટલે એક સિંગી ગેંડો. આપણે ભારતના પહાડી વિસ્તાર એવા અસમ રાજ્યની અંદર આવેલ દલદલના ક્ષેત્રો
બંગાળની અંદર આવેલ સુંદરવન ના વિસ્તારો ની અંદર સૌથી વધુમાં વધુ એક સિંગી ગેંડા એ વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે. આ એક સિંગી ગેંડાની વિશિષ્ટતા એ છે કે તેના શિંગડામાંથી મોઢા ઉપર માથા પાસે એક નાનું શિંગડું હોય છે. એ શિંગડા દવાના ઉપયોગમાં લેવાય છે એવી માન્યતાને કારણે, એ દવા બનાવવામાં ઉપયોગ કરાતો હોવાને કારણે એનો શિકાર સૌથી વધુમાં વધુ કરવામાં આવે છે. જો કે એક સિંગી ગેંડો એ ઘાસ ખાતું હોવાને કારણે તેને તૃણાહાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. સરકારે એક સિંગી ગેંડો યોજના અમલમાં મૂકી એને કારણે દિન પ્રતિદિન ગેંડાઓની સંખ્યા ભારતની અંદર અસમની અંદર એ વધતી જોવા મળે છે. એ ભારતની અંદર એક ગૌરવની વાત કહી શકાય. ત્યાર પછી મહત્વની પરિયોજના એટલે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એક મગરની પ્રજાતિનું નામ છે અને આ ઘડિયાળ મીઠા પાણીની અંદર જોવા મળે છે. મીઠા પાણીની આ મગર છે. મોટાભાગે શ્વાસ લેવા માટે ઘણી વખત દરિયાના કિનારા ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ. દરિયાનો કિનારો હોય એની આસપાસ જોઈ શકીએ મીઠા પાણી. અને ઈસવીસન 1970 ની અંદર ઘડિયાળ મગરની જે પ્રજાતિ છે એને બચાવવા માટે એક પ્રોજેક્ટ અમલમાં મૂકેલો, જેથી કરીને એની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે. એવી જ ભારતની મહત્વની પરિયોજના એટલે ગીધ પરિયોજના. ભારતની અંદર દિન પ્રતિદિન ગીધની સંખ્યા ઘટી રહી છે, એને વધારવા માટે 2004 સમયગાળા દરમિયાન ગીધની પરિયોજના અમલમાં પરિયોજના 2004 અમલમાં મૂકી ત્યાર પછી ગીધની સંખ્યામાં થોડા ઘણા અંશે વધારો થયેલો જોવા મળે છે. 9 પ્રજાતિ ગીધની એ ભારતની અંદર જોવા મળે છે અને એ બધા જ પ્રકારના ગીધ ભારતના જંગલોની અંદર એ જોવા મળતા કહી શકાય. તે સૌથી વિશિષ્ટ ખાસિયત એ કે એ કુદરતનો સફાઈ કામદાર કહેવાય છે. માંસ ને જે ગંદકી હોય એ મોટાભાગે ખાઈ જાય છે, એટલે એને કુદરતી અવસ્થામાં સફાઈ કામદાર તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. કોને? ગીધને. હિમાલયની અંદર જોવા મળતા હિમ દીપડા પરિયોજના. ભારત સરકારે આ યોજના અમલમાં એટલા માટે મૂકી કે હિમાલયની અંદર 3000 મીટર કરતાં વધુ ઊંચાઈએ બરફની અંદર જોવા મળતી એ આજે વસ્તી છે એ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને હિમ દીપડા અંગે લોકોને વધુ ને વધુ જાણકારી વધે અને તેનું સંરક્ષણ થઈ શકે એટલે હિમ દીપડા યોજના 2000 ઈસવીસનની સાલમાં અમલમાં મૂકવામાં આવેલી એટલે કે શરૂ કરવામાં આવેલી. ત્યાર પછી વન્યજીવો